गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ जो समर्पण सठवारा ने तमे सौ धोरण 11 साइंस तमाम विद्यार्थीओनो हार्दिक स्वागत करूँ छू। गई काले आपणे एस विभागना तत्वों अने तेनी सामान्य इलेक्ट्रॉन रचना अने पी विभागना तत्वों अने तेनी सामान्य इलेक्ट्रॉन रचना आ बे वस्तु आपणे जोई गया। आजे आपणे डी विभागना तत्वों तत्वों को कहवा तो व्याख्या अपने जे प्रमाण आप व्याख्या अपनी है कि कोईपण तत्वनी इलेक्ट्रॉनीय रचना में बाह्यकोष में इलेक्ट्रॉन डी कक्षक में उमेरातो होय अथवा डी कक्षक में गोठवातो होय अथवा उमेरातो होय बराबर उमेरातो होय तो तेने डी विभागना तत्व कहे। विद्यार्थी मित्रों, डी विभागना तत्व एने बीजू एक नाम है संक्रांति तत्व। डी विभाग तत्व अथवा बीजू नाम है संक्रांति तत्व। हम विद्यार्थी मित्रों, संक्रांति तत्व केम कहेवामां आवे छे तो तमे पाना नंबर 76 नी अंदर आवर कोष्टक जे आप्यु छे ए आवर कोष्टक में तमे जोई शकशो के पहला बे जे समूह छे ए एस विभागना छे, एना पछीना जे 10 समूह छे ए डी विभागना छे, ने एना पछीना जे समूह हशे ए पी विभागना छे। आवर कोष्टक में आवी रीते 3 समूहो साथे आवेला छे, पहला एस, एना पछी वच्चे डी अने छेल्ले पी हशे। એમાં એસમાં તો 2 જ સમૂહો છે, ડીમાં 10 સમૂહ છે અને પીમાં 18 સમૂહ છે, એટલે 1-2, 3-12 અને 13-18 આવી રીતે સમૂહ છે। હવે જે ડી વિભાગના તત્વો છે ને એ એસ અને પીને જોડે છે, જે ડી વિભાગના તત્વો છે એ એસ ને પીને શું કરે છે, વચ્ચે જોડે છે, એને મતલબ જોઈન્ટ કરે છે। આમ તો એસ જુદા હતા, પી જુદા હતા, પણ ડી વચ્ચે એને શું કામ કર્યું, એને એસ અને પીને જોડી દીધા, એટલે એસ અને પીને જોડવા માટે વચ્ચે જે ડી વિભાગ વપરાયો એ જે જોડાણ જે થયું ને, જોડાણનો મતલબ જ એવું થાય સંક્રાંત કર્યું કહેવાય। એસ અને પીને જે જોડ્યું એને સંક્રાંત કર્યું કહેવાય, એટલા માટે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। ચલો વ્યાખ્યામાં તમને ખબર પડી ગઈ, કારણ કે એસ અને પી વિભાગની જે વ્યાખ્યા હતી એવી જ વ્યાખ્યા આની છે। હવે એક થોડાક એક્ઝામ્પલ લઈને આપણે સમજી લઈએ। દાખલા તરીકે 26 નંબર છે એફી આયન છે, બરાબર 26 નંબર। હવે 26 પહેલાં નિષ્ક્રિય વાયુ કયો આવે, નિષ્ક્રિય વાયુ આર્ગોન આવે છે, આર્ગોન 18, બરાબર। હવે આર્ગોન પછી 4s2 એટલે 18 ને 2 20, 20 ના હજી બાકીના હજી 6 ઇલેક્ટ્રોન બાકી છે। ચલો 4s પછી આવશે 3d આવશે, કયું આવશે, 3d આવશે। હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન રાખવાનું છે, અહીંયા આની અંદર જે ઇલેક્ટ્રોન રચના છે ને, બરાબર, આમ એકડી પ્રમાણે જોવા જઈએ તો પહેલાં 3 આગળ આવે, 3d આવે, પછી 4s આવે, પણ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર જે આઉટ બાઉનો સિદ્ધાંત જોઈ ગયા એ સિદ્ધાંતની અંદર ક્રમમાં એવું હતું કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન 4s ની અંદર ભરાય, એના પછી 3d માં ભરાય, મતલબ 4s ની ઉર્જા ઓછી છે અને 3d ની ઉર્જા વધારે છે, બરાબર। એટલે ઘણીવાર ઇલેક્ટ્રોન રચના આવી રીતે પણ લખવામાં આવે છે, આર્ગોન અઢાર અહીંયા 3d અને અહીંયા 4s, બરાબર। અહીં તમે આ રીતે લખો અથવા તો આ રીતે લખો, પણ જનરલી મોટા ભાગે આવી રીતે લખવામાં આવે છે, આવી રીતે લખવામાં આવતું નથી, બરાબર, ખોટું નથી પણ લખવામાં નથી આવતું, બરાબર, આ રીતે લખવામાં આવે છે।
હવે મેં અહીંયા ઉપર આવું કેમ લખ્યું હતું, કારણ કે ઇલેક્ટ્રોન પહેલો 4S માં જાય છે પછી 3D માં જાય, બરાબર. પણ અહીંયા લખવામાં આપણે એકડી પ્રમાણે જોવા જઈએ તો પહેલાં 3 આવે પછી 4 આવે, બરાબર. ચલો થ્રીડીની અંદર ચુંબકીય ક્વોન્ટમાં કેટલા ડીમાં 5 ને, તો મતલબ 5 બોક્સ હશે, 2, 3, 4 અને 5. ચલો 4S માં તો એક જ છે, S માં. ઓકે ચલો 18, મેં તમને કીધું 26મેં 18 આવી ગયા, તો બાકીના 8 ઇલેક્ટ્રોન ક્યાં જશે, તો 8માંથી પહેલાં તો 4S ની ઉર્જા ઓછી હોવાથી પહેલાં એમાં જશે, બરાબર. ચલો 18 ને 2 20 થઈ ગયા, પછી 21, 22, 23, 24 અને 25 આવી રીતે પહેલાં બધામાં અયુગ્મિત ભરાય, આપણા આગળ નિયમો ભાઈ જોઈ ગયા, બરાબર. હુંડનો નિયમ જે હતો, પછી પૌલીનો નિયમ હતો, બધા નિયમો યાદ રાખવાનો, આવવાનો નિયમ હતો, એ ત્રણેય નિયમો આવર પુસ્તકની અંદર કામમાં આવશે, બરાબર. ચલો 20, 21, 22, 23, 24 અને 26માં ઇલેક્ટ્રોન આવે ક્યાં જશે, અહીંયા આવશે. તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 3D કેવા છે, અહીંયા 6 છે, મતલબ 6 ઇલેક્ટ્રોન છે 3D માં, 2 અને 3, 4, 5, 6 ઇલેક્ટ્રોન, એ 6 અને 2, 8, 8 અને 18, 26 થઈ ગયા. પણ વિદ્યાર્થી મિત્રો અમુક તત્વો એવા છે કે જે અપવાદ છે. અપવાદ એટલે એમાં એક છે ક્રોમિયમ 24 નંબર, બીજું છે કોપરનો 29 નંબર છે. આ બે અપવાદ એટલા માટે છે કે આની ઇલેક્ટ્રોન રચનાની અંદર 4S ની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન ભરાય છે, બાકીના ડી વિભાગના બધા તત્વોની અંદર 4S માં 2 ઇલેક્ટ્રોન ભરાય, બરાબર. આમાં જો અપવાદ કેવી રીતે છે તમે સમજાવો. ચલો આર્કોન 18 તો પહેલાં હશે જ, 3D તો ખરું જ. ચલો 3D ની અંદર પહેલાં 5 પેટાકોષકો દોરી દઈએ, 1, 2, 3, 4 અને 5. ઓકે ચલો 4S ની અંદર પણ દોરી દઈએ. હવે થાય છે કેવું વિદ્યાર્થી મિત્રો કે 24માંથી 18 તો આર્કોનમાં જતા રહ્યા, બાકીના 6 ઇલેક્ટ્રોન રહ્યા. 6માંથી સૌ પ્રથમ આપણે નિયમ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન હમણાં જવા જોઈએ કે નહીં. તો 18 ને 2 20, હવે કેટલા 4 વધ્યા, 24 છે, એટલે 21, 22, 23 અને 24. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3D કક્ષક છે એ અપૂર્ણ છે. હવે અપૂર્ણ સંપૂર્ણમાં 2માં ફરક છે, અપૂર્ણ એટલે અધૂરી અને સંપૂર્ણ એટલે પૂરેપૂરી. હવે અપૂર્ણમાં કેવું છે, જો 5 એ 5 પેટા કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ભરી ગયા, એટલે એકી સંખ્યામાં બધા ભરાઈ જાય, તો એને અર્ધપૂર્ણ કહેવાય. જો સંપૂર્ણ ભરાઈ જાય તો 10 એ 10 ભરાઈ જાય. અર્ધપૂર્ણ એટલે બધામાં એક એક ભરાય, 1, 2, 3, 4, 5માં બધામાં કેવો ભરાય, એક એક ભરાય. અને સંપૂર્ણ એટલે બધામાં પૂર્ણ ભરાઈ જાય, પણ આમાં અપૂર્ણ ભરાય છે, બરાબર. અપૂર્ણ, જોકે અપૂર્ણમાં એક ખૂટ જ, અપૂર્ણમાં મેં તમને શું કીધું, અપૂર્ણ એટલે 5 ભરાય પણ આમાં 4 જ ભરાય. તો આ અપૂર્ણ થવા માટે 4S માંથી 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે. અપૂર્ણ થવા માટે શું કરશે, 4S માંથી 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે. જો 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાનો હોય તો સ્વીકારી શકે, એનાથી વધારે સ્વીકારી શકતો નથી, બરાબર. તો 1 વિકલ્પ અહીંયા આવી ગયો, તો હવે અહીંયા 1 જ વધ્યો, બરાબર. એટલા માટે 3D માં 5 અને 4S માં 1 જ ઇલેક્ટ્રોન હોય છે. કોપરમાં પણ એવું થાય છે, જો હું તમને સમજાવું. કોપર 29 નંબર. ચલો આર્ગોન 18, ચલો 3D, 1, 2, 3, 4, 5 અને 4S માં 1. ચલો પહેલાં નિયમ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન ભરી દઈએ, 2 ઇલેક્ટ્રોન ભરી દઈએ. તો 18 ને 2 20 થઈ ગયા, હવે 29 છે ટોટલ, એટલે 9 બાકી રહ્યા. તો પહેલાં બધા અયુગ્મિત ભરી દો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 29 થઈ ગયા. 9 ને અહીંયા 9, અહીંયા 5 હતા, અહીંયા 2 હતા, એટલે 9 અહીંયા 2, 9 ને 2 11, 11 ને 18 29 થઈ ગયા. પણ હવે તમે જુઓ અહીંયા સંપૂર્ણ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે, 1 જ ઇલેક્ટ્રોન. અહીંયા અપૂર્ણ બનવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટતો હતો, આમાં સંપૂર્ણ બનવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો સંપૂર્ણ બનવા માટે આ ડી કક્ષક શું કરશે, 4S માંથી 1 ઇલેક્ટ્રોન આમાં ઉમેરી જાય. ચલો આમાં આવી જાય તો આમાં કેટલા ઇલેક્ટ્રોન રહે, માત્ર 1 જ ઇલેક્ટ્રોન રહે. એટલા માટે છેલ્લા પછી શું થઈ જાય, 3D 10 થઈ જાય
અને ફોર એસ વન થઈ જાય, અહીંયા પણ ફોર એસ વન થઈ જાય. બરાબર, આવું આ બે તત્વો અપવાદ હોય, બાકી બધામાં શું થાય છે, બાકી બધામાં ફોર એસમાં બે ભરાય છે. તમે બીજું ઉદાહરણ આપું, કદાચ વી વેનેડિયમ કહેવાય, વી વેનેડિયમ આનો પરમાણુ ક્રમાંક 23 છે. ક્રોમિયમ જે છે ને, આ ક્રોમિયમ છે 24 નંબર, ક્રોમિયમ આ કોપર તાંબુ, અને આ વેનેડિયમ વેનેડિયમ બરાબર આ તત્વ છે. હવે આની અંદર આર્ગોન 18 3D, ચલો 3Dમાં આપણે 1, 2, 3, 4, 5 બરાબર, અને અહીંયા 4S. ચલો નિયમ પ્રમાણે આપણે 18 અને 2, 20 ભરી દઈએ. બરાબર, તો 21, 22 અને 23 થઈ ગયા 23 ઇલેક્ટ્રોન પૂરા, 18, 20 અને 23. હવે અહીંયા અપૂર્ણ થવા માટે વિદ્યાર્થી મિત્રો 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. પણ મેં તમને હમણાં જ વાત કરી, અપૂર્ણ હોય કે સંપૂર્ણ હોય, એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો જ ફોરેસ્ટમાંથી ઉમેરાય, બાકી ઉમેરાય નહીં. એટલે આમાં નહીં ઉમેરાય, તો આમાં 3-3 જ રહેશે, પણ આમાં 2 અને 2 જ રહેશે. બરાબર, હવે ઉમેરવાનું કારણ શું હોય એ તમને સમજાવું. અહીંયા ઉમેરવાનું કારણ એક જ છે કે જે ક્રોમિયમ જે છે એની અંદર અપૂર્ણ કક્ષક હોય, ડી અપૂર્ણ કક્ષક હોય તો સ્થાયીતા પ્રાપ્ત કરે. સ્થાયીતા પ્રાપ્ત કરી લે, એ પોતાની જગ્યા સ્થિર કરે, પોતાની કક્ષા પોતાની જગ્યા કેવી કરે, સ્થિર કરે. એટલે આવી બે કન્ડિશનમાં સ્થિર કરે, એક તો અપૂર્ણ હોય તો સ્થિર થાય અને સંપૂર્ણ હોય તો સ્થિર થાય. બરાબર, તો અપૂર્ણની અંદર એક ઇલેક્ટ્રોન ખૂટે જ એટલે ભાઈ આ પૂરી થઈ જાય, આમાં સંપૂર્ણમાં એક ખૂટતું હતું એટલે પૂરી થઈ જાય. પણ જો બે ઇલેક્ટ્રોન ખૂટતા હોય તો પછી પૂર્ણ થાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આવી કન્ડિશનની અંદર ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી બને એવા ધ્યાન રાખજો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બનશે. બરાબર, ચલો એડો આની અંદર પહેલાં તમારે એ કરવાનું, મેં તમને આગળ જે રીતે શીખવાડ્યું એસ ને પીમ્યો એની અંદર, બરાબર એની અંદર એના જીવ જમા કરવાનું. જે નિષ્ક્રિય વાયુ એને ગણવાનો જ નથી, આર્ગોન નિષ્ક્રિય, તો વધ્યું શું 3D અને 4S. હવે આપણે 4 ને N ધારી લઈએ, કારણ કે 3 અને 4 મોટું કહ્યું તો 4, તો 4 ને શું લઈ લેવાનું, N લઈ લેવાનું. તો N બરાબર 4 લઈ લો. ચલો મારે 4ની જગ્યાએ 3 લાવવા હોય તો મારે બંને બાજુ શું કરવું પડે, એક એક ઓછા કરવા પડે. હું અહીંયા N બરાબર 4 લઉં છું. બરાબર, મારે 4ની જગ્યાએ 3 લાવવા હોય તો બંને બાજુ એક એક ઓછા કરવા પડે. બરાબર, N માઇનસ 1 અને 4 માઇનસ 1, તો N માઇનસ 1 અને 4 માઇનસ 1 એટલે કેટલા થાય, 10. તો આની અંદર જે જગ્યાએ ડી હોય, સોરી 3 હોય, 3ની જગ્યાએ મારે શું કેટલા લેવાના, N માઇનસ 1, અને જે જગ્યાએ 4 હોય એના જગ્યામાં કેટલા લેવાના, N લેવાના. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બનશે મિત્રો, ધ્યાન રાખજો, 3ની જગ્યાએ N માઇનસ 1, કારણ કે બધામાં 3D હશે, 3D બધામાં 3D છે. ચલો N માઇનસ 1 લીધા, પણ ડીની જગ્યાએ તો ડી જ લેવાના. બરાબર, હવે ઉપર ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન બદલાતા રહે, ઘણી વાર 3 હોય, 10 હોય, પછી 5 હોય, અહીં 6 હતા. બરાબર, એવી રીતે ઇલેક્ટ્રોન તો બદલાતા રહે છે, એટલે ઇલેક્ટ્રોન ઓછામાં ઓછા કેટલા ભરાય, વધુમાં વધુ કેટલા ભરાય, તો ઓછામાં ઓછા ડીની અંદર 1 થી 10 સુધી ભરાય, કારણ કે 5 પેટા કક્ષકો એટલે 1માં 2 ગણી હોય તો 5માં 10 થયે ને, એટલે એક ઇલેક્ટ્રોન પણ સમાઈ શકે. હવે 21માં નંબરનું તત્વ છે સ્કેન્ડિયમ, 21માં નંબરનું, તો એની ઇલેક્ટ્રોન રચનામાં ડીમાં 1 જ ભરાય છે, 18 અને 2, 20 અને 1, 21. બરાબર, એટલે ડીમાં 1 થી 10 સુધી ભરાઈ શકે છે. ચલો 3Dનું કામ પતી ગયું, 4Sનું, તો 4ની જગ્યામાં કેટલા લેવાના, N લેવાના, તો હું N મૂકી દઉં. ચલો S, તો Sની જગ્યાએ S. હવે Sમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય, આમ તો મોટાભાગે 2 જ ભરાય, પણ અમુક અપવાદ છે, ક્રોમિયમનો કોપર જેવો, એટલે એમાં 1-1 ભરાય છે. બરાબર, એટલે NSની અંદર 1 થી 2 આવી રીતે લખવાનું, કારણ કે આમ તો જો બધામાં 2 ભરાતા હોય તો એકલા 2 જ લખવા પડે, પણ અમુકમાં 1 જ ભરાય છે ને, એટલે 1 થી 2 લખો એટલે બધા આવી જાય, 1 વાળા આવી જાય ને 2 વાળા આવી જાય. એટલે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી થશે, N માઇનસ 1 ડી, 1 to 10, NS 1 to 2, તો આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે F વિભાગના તત્વોની વાત કરીએ.
चलो एफ विभागना तत्वों, चलो एक तत्वों और व्याख्या अपना जो डी विभाग माटे थी एज व्याख्या ने अंदर उपयोग करवानो बराबर। चलो व्याख्या शू लखीशु अपने के कोईपण तत्वनी इलेक्ट्रॉनीय रचना में बाह्य कोष में इलेक्ट्रॉन एफ कक्षक में उमेरातो होय तो ते तत्वोने एफ विभागना तत्वो कहे छे। चलो हवे विद्यार्थी मित्र एफ विभागना तत्वो जे छे एनी अंदर जे तत्वो बीजा छे के जेना इलेक्ट्रॉन छेल्ले एफ कक्षक में उमेराता होय एवा दरेक तत्वो एफ विभागना तत्वो छे। पण आनी अंदर घणा एवा तत्वो छे के जे आपणा सिलेबस में नथी, मतलब आम 114 नी अंदर खरा 114 नी अंदर आई जाय पण आपणा भणवानी अंदर जे छे ए 30 परमाणु क्रमांक पछीना छे। केटला 30 परमाणु क्रमांक पछीना, એમાં એવું છે કે 21-30 જે છે મેં તમને અહીંયા ડી ભાગમાં ઉદાહરણ લીધા 21-30ની અંદર, તો એ ઉદાહરણ તમારે 12માં પણ કામમાં આવશે અને અહીંયા પણ કામમાં આવશે, પણ જે 30 પછીના છે એ 12માં સુધી પણ કામમાં આવતા નથી। છતાં એક બે ઉદાહરણ હું લઈને તમને સમજાવી શકું છું બરાબર। તો એફ વિભાગના તત્વોની પહેલાં વ્યાખ્યા તમને ખબર પડી ગઈ છે, હવે હું એક કેટલાક એક્ઝામ્પલ સમજાવું બરાબર, ધ્યાનથી જોજો। પહેલાં તો હું ઉદાહરણ લીધા પહેલાં એક વસ્તુ ક્લિયર કરવા માગું છું કે એફ વિભાગના તત્વો જે છે ને એને આંતરસંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। આંતરસંક્રાંતિ તત્વો, આંતરસંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે, કેમ કે મેં તમને આગળ વાત ડી માટે વાત કરી, ડી એટલે સંક્રાંતિ એટલે એસ અને પી ભાગને જોડે છે એટલે સંક્રાંતિ કહેવાય। એવી રીતે એફ વિભાગના તત્વો ખરા ને એ પણ એસ અને પીને જોડે છે, પણ એ દેખાતા નથી એ અંદર છે, એ દેખાતા નથી અંદર છે મતલબ આંતરિક છે એટલે આંતરસંક્રાંતિ કહેવામાં આવે છે। તમને એ વસ્તુ પ્રૂફ કરવી હોય તો પેજ નંબર 76ની અંદર તમે જોજો, જે નીચે બે લીટીમાં એફ વિભાગ તત્વો આપ્યા છે એના પરમાણુ ક્રમાંક જોજો બરાબર, એનો પરમાણુ ક્રમાંક 58 છે, 58-71। હવે 58-71 એ ક્યાં હશે, તો જોજો ડી વિભાગની અંદર જ હશે। આમ કેવું થશે કે ડી વિભાગમાં 57 નંબર હશે, 57 ઉપર સીધો 72 આવશે સર। ડી વિભાગની અંદર તમે જોશો એટલે 57 ઉપર ડાયરેક્ટ 72 આવશે, પણ એનો મતલબ એવો થયો કે એની વચ્ચે તો છે જ બરાબર, એની વચ્ચે તો છે જ પણ એ દેખાતા નથી, એ એફ વિભાગના છે એટલા માટે અલગ મૂક્યા છે કે જેથી આપણે સમજી શકીએ, જો અંદર હોય ને આપણે એને સમજી જ ના શકીએ તો બરાબર, આ તો અલગ દર્શાય એટલે આપણે સમજી શકીએ ને બરાબર, દર્શાય ના હોય તો આપણને એમ જ લાગે કે ડી વિભાગની અંદર હશે, વાસ્તવમાં છે એફ વિભાગના જ, એ અલગ પડે એટલે મેં અલગ દર્શાયેલા છે એમને આવડ કોષ્ટકની અંદર બરાબર। એટલે આંતરિક સંક્રાંતિ છે, બાકી એમ અંદર જ છે એટલે આંતરસંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। હવે આંતરસંક્રાંતિ તત્વોમાં જે છે સિરિયમ ઝેડ બરાબર 58 મતલબ પરમાણુ ક્રમાંક 58 છે, પછી લુટેશિયમ LU ઝેડ બરાબર 71 અને લુટેશિયમ કહેવાય બરાબર, એટલે 58-71 પરમાણુ ક્રમાંક જે છે એ પહેલી લાઈન હશે। હવે તમને એક બીજું તમને કહી દઉં, 58 આગળ જે 57 નંબર હશે ને એ ડીમાં હશે, 57 નંબર ડીમાં હશે, અને જે 57 નંબરનું નામ હશે ને એ લેન્થેનાઇડ છે। શું નામ છે? લેન્થેનાઇડ। એટલે લેન્થેનાઇડ પછીના જે તત્વો છે, મતલબ 57 નંબરના પછીના તત્વો છે 58-71, એટલા માટે આખી શ્રેણીનું નામ લેન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। કયું? લેન્થેનોઇડ શ્રેણી, કારણ કે 57 નંબરનું તત્વનું નામ છે લેન્થેનિયમ, એ લેન્થેનિયમ પછીની શ્રેણી જે, એટલા માટે શું કહેવાય? લેન્થેનાઇડ શ્રેણી બરાબર।
એના નીચે પણ બીજું એવું છે ટીએચ, ટીએચ એટલે થોરિયમ, ઝેડ બરાબર 90, અણીંદર ઉપરના જેવું જ છે, 90 થી લોરેન્શિયમ ઝેડ બરાબર 103, 90 થી 103 છે બરાબર. હવે 90ના આગળનું તત્વ બરાબર, 90નો આગળ નંબર 89 નંબરનું એક્ટિનિયમ છે, એસી એક્ટિનિયમ 89, એટલે એક્ટિનિયમ પછીની શ્રેણી હોવાથી અને ઓક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં, સોરી એક્ટિનોઇડ્સ, એક્ટિનોઇડ્સ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે બરાબર. એટલે એના બે શ્રેણીઓના નામ છે બરાબર, જે આવર્તની અંદર હોય. આ શ્રેણી ક્યાં હોય? આવર્તમાં હોય, સમૂહમાં ના હોય. આવર્તમાં આડી આડી હોય આવી રીતે, આ ઉભો સમૂહ હોય, આમાં ના હોય આવી રીતે, હરોળમાં હોય એટલે કે આવર્તમાં હોય બરાબર. એટલે સિરિયમથી લુટેશિયમ અને થોરિયમથી લોરેન્શિયમ બરાબર, આ બે શ્રેણી જ છે, વધારે નથી. અંતઃ સંક્રાંતિ એટલે કે એચ વિભાગના તત્વોની અંદર. હવે આના કેટલાક ઉદાહરણ છે, ઉદાહરણ આપણે એકાદ બે જોઈ લઈએ એટલે થોડોક આઈડિયા આવી જાય બરાબર. ચલો આની વાત કરીએ, આપણે કોની વાત કરીએ, ચલો સિરિયમની જ વાત કરીએ. હવે સિરિયમની વાત કરીએ, સિરિયમનો પણ પરમાણુ ક્રમાંક કેટલો છે? 58 છે, મતલબ 58 ઇલેક્ટ્રોન હશે. હવે હું તમને બીજું એક વસ્તુ કહેવા માગુ છું કે અત્યાર સુધી આપણને આર્ગોનને ખબર હતું, નિષ્ક્રિય આર્ગોન, નિયોન, હિલિયમ એ નિષ્ક્રિય તત્વો ખબર હતા, પણ એના પછીના તત્વોમાં નિષ્ક્રિય તત્વો ખબર નહીં, પણ કેટલાક નિષ્ક્રિય તત્વો આપણે યાદ રાખવાના. તો ચલો હિલિયમ જે છે એ 2 નંબર છે, નિયોન જે છે ને એ 10 નંબર છે, આર્ગોન જે છે 18 નંબર છે, એના પછી ક્રિપ્ટોન છે, KR ક્રિપ્ટોન કહેવાય, ક્રિપ્ટોન 36 નંબર બરાબર. એના પછી XE અને ઝેનોન કહેવાય, ઝેનોન એનો 54 નંબર છે બરાબર. પછી RN રેડોન એનો 86 નંબર છે. એટલે આવી રીતે આ બધા નિષ્ક્રિય વાયુ છે, 18મા સમૂહના બધા તત્વો, આ 6 18મા સમૂહના અને છેલ્લા સમૂહના બરાબર. એટલે કોઈપણ તત્વોને ઇલેક્ટ્રોન રચના લખતા પહેલાં કયું નિષ્ક્રિય તત્વ આવશે એ જોઈ લેવાનું. દાખલા તરીકે 58મા નંબર તત્વ છે તો 58ના આગળ કયું નિષ્ક્રિય આવે? તો 54 આવે ને, 86ના પછી આવે, અને 36 તો બહુ આગળ આવે, પણ 58 પહેલાં એટલે કે 57 56 55 54 એટલે નજીકનું કયું થયું? એના પહેલાંનું નજીકનું 54 બરાબર, તો 54 લેવાનું. એટલે હું XC અહીંયા લખી દઉં, XC લખી દઉં તો અહીંયા 54 થઈ ગયું, 54 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે હું તમને કહું, હવે આની પછી જે ઇલેક્ટ્રોન ભરાશે એ F કક્ષકની અંદર ભરાશે બરાબર. કયો હશે? તો 4F હશે. 4F પછી અહીંયા હશે 5D હશે, 5D પછી અહીંયા હશે 6S. આ બધું તમને ખબર નહીં હોય પણ તમને ખાલી સમજવા ખાતર સમજો બરાબર. ના ખબર પડે તો આવવાનો નિયમ જોઈ લેજો, 4F પછી 5D, 5D પછી 6S હશે બરાબર. ને કંઈ અહીંયા આપણે હાલત જોઈ લઈએ, 1 2 3 4 5 6 7 8, પછી અહીંયા 2 3 4 5 6 7, 3 4 5 6, અહીં 4 5 બરાબર. એમાં 4F ક્યાં હતું? તો અહીંયા 4F હતું, અહીંયા 5D હતું, ને અહીંયા આ 6P છે બરાબર, આ 6S. તો આવી રીતે હતું એ, આવી રીતે. એટલે પહેલાં ભરાશે સમો ઇલેક્ટ્રોન 6S માં ભરાશે, 6S માં ભરાયા પછી 4F માં ભરાશે, અને 4F માં ભરાયા પછી 5D માં ભરાશે બરાબર. એટલે આવી રીતે ભરાશે, પણ આપણે એકડી પ્રમાણે લખવાનું છે. ચલો આ 4F ની અંદર કેટલા બોક્સ હોય? ચલો હું આ નીચે લખો, સોરી મોટું વધારે આવશે ને બોક્સ, 58 XE 54, ચલો 4F, 1 2 3 4 5 6 7 બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે 4F ની અંદર કેટલા છે? 7 બોક્સ છે, મતલબ ચુંબકીય ક્વોન્ટમ અંકની મૂલ્ય કેટલું હશે? તો 7 હશે બરાબર. હવે 4F પછી આવશે કયું? 5D. ચલો 5D ની અંદર કેટલા હશે? 5D ની અંદર 5,
બે ત્રણ ચાર અને પાંચ અને છેલ્લે સિક્સ એસ. બરાબર છે, આ તો તમને ખબર હશે. આપણે જોઈ ગયા કે ભાઈ ફોર એપ હતો, તો ફોર એપની અંદર શું હતું, સાત ચુંબકીય ક્વોન્ટામાં, એટલે માઇનસ ટેન થી લઈને પ્લસ ટેન, અને ડીની અંદર કેટલા હતા, માઇનસ ટુની ટુ થી લઈને પ્લસ ટુ સુધી હતા. બરાબર, આવી રીતે હતા. તો હવે કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે અહીં આપણે જોઈએ. બરાબર, તો ચલો સિરિયમ 58 નંબર છે. હવે સૌથી પહેલાં એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ એક કક્ષકની અંદર, અરે સોરી, સિક્સ એસની અંદર બે ઇલેક્ટ્રોન ભરાશે, કારણ કે સૌથી પ્રથમ એસમાં ભરાય. બરાબર, હવે ચલો બે ભરાઈ ગયા. એના પછી ડીની અંદર, ડીની અંદર હાલ કોઈ કક્ષક ભરાશે નહીં, કારણ કે તમે હાલ જ જોયું ને. અહીંયા જો સિક્સ એક્સ પછી ગયું, સિક્સ એક્સ પછી શામાં ભરાય, ફોર એપમાં ભરાય. બરાબર, ફોર એપ પછી ફાઇવ ડી આવે, એટલે પહેલાં ફોર એપમાં ભરાશે. તો કેટલા બાકી રહ્યા, 54 ને બે 56 તો આવી ગયા, તો કેટલા બાકી રહ્યા, બે ઇલેક્ટ્રોન બાકી રહ્યા ને, તો આવી રીતે બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. બરાબર, તો આવી રીતે ઇલેક્ટ્રોન રચના થાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇવ ડીની જરૂર નથી, પણ ઘણીવાર ફાઇવ ડી આવે છે, ઘણીવાર ફાઇવ ડી આવી જાય છે, પણ ઘણીવાર અપવાદ એવા તત્વો હોય, ઘણીવાર અપવાદ એવા તત્વો હોય, એ તત્વોની અંદર ડી કક્ષકમાં અમુકવાર ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. ડી કક્ષકની અંદર અમુકવાર ઇલેક્ટ્રોન ભરાતા હોય છે, પણ ડી કક્ષકની અંદર વધુમાં વધુ એક ઇલેક્ટ્રોન અને વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન, એનાથી વધારે ના ભરાય. કારણ કે પહેલાં જ મેં તમને કીધું કે પહેલાં ઇલેક્ટ્રોન સિક્સ એક્સમાં ભરાય, સિક્સ એક્સમાંથી ફોર એફમાં ભરાય, ફોર એફમાંથી ફાઇવ ડીમાં ભરાય, પણ અમુક અપવાદ તત્વો એવા હોય કે જેના કારણે શામાં ભરાતા હોય, ફોર એફમાં ભરાતા હોય અને ફાઇવ ડીમાં એક જ બે ઇલેક્ટ્રોન ભરાતા હોય, એનાથી વધારે ભરાતા હોતા નથી. બરાબર, હવે એક વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બનાવવાની, તો હું તમને સમજાવું. ચલો, એક વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બનાવી હોય તો આવી રીતે બનાવવાની. ચલો, મેં તમને આગળ ડી વિભાગમાં કહ્યું કે જે મોટું હોય એને પહેલાં લઈ લેવાનું, સિક્સ મોટો છે તો એન બરાબર સિક્સ. ચલો, મેં સિક્સની જગ્યાએ પાંચ લાવવું હતો, બંનેમાં એક એક માઇનસ કરવું પડે, તારે પાંચ થાય. પછી પાંચની જગ્યાએ ચાર લાવવું હતો, બીજું એક એક કરવું પડે, બીજું માઇનસ એક કરવું પડે. બરાબર, એન માઇનસ વન તો હતા જ, બીજા માઇનસ વન કર્યા, એટલે પાંચમી પાસે એક ઓછા થયા, એટલે માઇનસ એક માઇનસ એક માઇનસ ટુ, અને પાંચમાં એક જાય તો ચાર. તો મારે હવે કેવી રીતે લખવાનું તમે ધ્યાન રાખજો. તો સૌ પ્રથમ એફ, અહીં જોજો, હું સામાન્ય ઇલેક્ટ્રોન એને લખું છું, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ચલો, ફોર એફ માટે ફોરની જગ્યામાં કેટલા લખવાના, એન માઇનસ ટુ અને એફ. બરાબર, ફોરની જગ્યાએ એન માઇનસ ટુ અને પછી એફ. હવે એફમાં વધુ વધુ કેટલા ઇલેક્ટ્રોન, 14 ઇલેક્ટ્રોન અને ઓછામાં ઓછો એક, એટલે એકથી ચૌદ ઇલેક્ટ્રોન. બરાબર, પછી આવા ફાઇવ ડી, તો ફાઇવની જગ્યામાં કેટલા લખવાના, એન માઇનસ વન, તો એ લખવાનું એન માઇનસ વન. ચલો, એફ પછી ગયું, એફને આ ફાઇવની વાત ચાલે ને આપણે, ફાઇવની જગ્યાએ એન માઇનસ વન, પછી ડી, તો ડી, આ ડીમાં મેં તમને કીધું વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ભરાય, પણ કેવા, અપવાદ, ભાગ્યે જ બે ઇલેક્ટ્રોન કોઈ દિવસ ભરાતા હોય. બરાબર, જનરલી મોટા ભાગે ઝીરો ઇલેક્ટ્રોન, અહીં તમે જોયું ને ઉપર ઝીરો ઇલેક્ટ્રોન, કશું નહીં, અને વધુમાં વધુ કદાચ એક ઇલેક્ટ્રોન ભરાય, બે તો ભાગ્યે જ ભરાય, એક જ તત્વ એવું હશે કે જેમાં બે ભરાતા હશે, બાકી મોટા ભાગે આની અંદર ઝીરોથી એક જ ઇલેક્ટ્રોન ભરાતો હોય. બરાબર, ચલો, ફાઇવ ડી પછી ગયો, હવે સિક્સ એસ આવ્યું, સિક્સની જગ્યાએ તો એન છે જ, એન, અને એસની જગ્યાએ એસ. હવે એસમાં તમે જુઓ બે જ ભરાયા પૂરેપૂરા, એમાં કરી અધૂરા ના ભરાય. બરાબર, તો આવી રીતે સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન માઇનસ ટુમાં એફથી એકથી ચૌદ, બરાબર, એન માઇનસ વન ડી ઝીરોથી વન અને એન એસ ટુ. એન માઇનસ ટુ એટલે આપણે આ ઇલેક્ટ્રોન તત્વ દ્વારા દર્શાવીએ, એના સાથે સરખાઈએ, તો એન માઇનસ ટુ એટલે ચાર કહેવાય, એન માઇનસ વન એટલે પાંચ કહેવાય, અને છ એટલે એન કહેવાય. બાકી તો એફ ડી એસ તો તમને ખબર પડી ગઈ, એફમાં એકથી ચૌદ હોય, ડીમાં ઝીરોથી વન હોય, અને એસની અંદર તો બે કમ્પલસરી હોય જ, ભરાય જ છે, સિક્સ એસમાં તમે જો બે ભરાયેલા જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ પોઈન્ટોની અંદર કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને પૂછી શકો છો, હું તમને આનો ફોટો પાડીને મોકલી દઉં છું. બરાબર,
એમાં કોઈ પણ જગ્યાએ તમને મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ કરો તો હું 100% જવાબ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.